હું બંછાનિધિ પાની, મ્યુનિસિપલ કમિશનર સુરત. આજે તારીખ 9 એપ્રિલ, સાંજે 5:30 વાગે. અત્યાર સુધી કુલ 269 વ્યક્તિઓ સસ્પેક્ટેડ છે, જે પૈકી 229 લોકો નેગેટિવ છે, 22 પોઝિટિવ છે અને 18ના રિપોર્ટ પેન્ડિંગ છે. 22 જે પોઝિટિવ છે એ પૈકી 4 ઇન્ટરનેશનલ ટ્રાવેલ, ફોરેન ટ્રાવેલ ધરાવતા વ્યક્તિઓ છે, 2 ઇન્ટર સ્ટેટ ટ્રાવેલ ધરાવતા વ્યક્તિઓ છે. 7 જે પોઝિટિવ કેસો આવેલા છે એ લોકોના ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલા વ્યક્તિઓ છે અને 9 લોકોના કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ના હોવાનું વ્યક્તિઓ છે. જે કુલ આજના સ્થિતિએ 18 વ્યક્તિઓનો રિપોર્ટ પેન્ડિંગ છે. 1571 લોકો હોમ ક્વોરન્ટાઇનમાં છે, 195 વ્યક્તિ સરકારી ક્વોરન્ટાઇનમાં છે અને 7 વ્યક્તિ પ્રાઇવેટ વીકેન્ડ ક્વોરન્ટાઇનમાં છે. એટલે કુલ 1777 વ્યક્તિ આ પ્રકારના ક્વોરન્ટાઇનમાં છે. ક્લસ્ટર ક્વોરન્ટાઇનમાં રાંદેરમાં 80,000 લોકો છે, જે કુલ 17,269 ઘરોમાં છે અને બેગમપુરામાં 4,139 ઘરોમાં અને 17,986 લોકો ક્લસ્ટર ક્વોરન્ટાઇનમાં છે. શંકાસ્પદ કેસ જાણવા માટે જે મોબાઈલ એપ્લિકેશન આપણે બનાવ્યું છે એ સતત અત્યારે બીજા જેટલા લોકો ક્વોરન્ટાઇનમાં જાય છે એ તમામ લોકોને ડાઉનલોડ કરવાનું ફરજ પાડવામાં આવી રહ્યું છે. કુલ 4,490 જેટલા લોકોએ ડાઉનલોડ કરી છે અને આજ રોજ 69 લોકોએ ડાઉનલોડ કર્યું છે. કમ્યુનિટી મોનિટરિંગ માટે અત્યાર સુધી કુલ 776 લોકો માહિતી આપ્યું છે. આજ દિન સુધી કુલ 2055 લોકોએ સેલ્ફ ડિક્લેરેશન કર્યું છે. ડોર ટુ ડોર સર્વેલન્સ કામગીરી ખૂબ બહુ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. ડોર ટુ ડોર સર્વેલન્સને કામગીરી ઉપરાંત પણ ડૉક્ટર ટેકો અને જેમિની સોફ્ટવેર દ્વારા જેટલા ARI, સારી અને ઇલીના કેસીસ છે એને પણ મોનિટરિંગ કરવામાં આવ્યું છે અને એ મોનિટરિંગ કરીને આપણા જે એપ્લિકેશન છે એપ્લિકેશનમાં સુપર ઇમ્પોઝ કરીને અને એમાંથી ક્લસ્ટરિંગ કેવી રીતે થાય છે, એ તમામ જે કેસો છે એ કેસોનું ઉત્પન્ન ક્યાંથી છે અને કેવી રીતે રૂટ થાય છે એ જાણવાનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ, જે તમામ લોકો હોમ ક્વોરન્ટાઇનમાં અથવા સેન્ટ્રલાઇઝ્ડ અથવા માસ ક્વોરન્ટાઇનમાં અથવા ક્લસ્ટર ક્વોરન્ટાઇનમાં છે, એ તમામ લોકોના અલગ જે ડોર ટુ ડોર વ્યવસ્થા છે અને એમાંથી કુલ 1.96 મેટ્રિક ટન નિકાલ કરવામાં આવ્યું છે અને અત્યાર સુધી કુલ 31.09 મેટ્રિક ટનનું કચરાનું નિકાલ કરવામાં આવ્યું છે. અન્ય વિસ્તારોમાં શહેરના 5,342 કામદારો દ્વારા લગભગ 983 મેટ્રિક ટન સોલિડ વેસ્ટનું મેનેજમેન્ટ કરવામાં આવી રહ્યું છે અને ડિસ્પોઝલ. કુલ આજરોજ જે છે એ ડિસઇન્ફેક્શન આપણા માટે ખૂબ જ એક અગત્યનું કામગીરી છે, જેના થકી કુલ 2,751 સ્થળોમાં ડિસઇન્ફેક્શનનું કામગીરી કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યત્વે 112 જેટલા ધાર્મિક સ્થળો છે અને APMC માર્કેટ અને બીજા શાકભાજીના માર્કેટો છે, 464 જેટલા બેંકો છે, ATM સેન્ટર અને સરકારી પ્રિમાઇઝિસ અને 1184 જેટલા અન્ય પબ્લિક પ્લેસીસ છે. અન્યાજ કરિયાણાનું દુકાન છે, મેડિકલ સ્ટોર્સ છે, ડેરીઓ છે, હેલ્થ સેન્ટર્સ, હોસ્પિટલ્સ છે. 443 જેટલા સુરત મહાનગરપાલિકા તથા અન્ય સરકારી વાહનો અને આમ્બ્યુલન્સીસ છે. નાના મોટા રસ્તાઓ જે છે એ કુલ 425 કિલોમીટરનું છે, એટલે એ તમામ જગ્યાઓ ઉપર ખૂબ મોટા પ્રમાણમાં ડિસઇન્ફેક્શનનું કામગીરી કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી કુલ 35,698 સ્થળોમાં કામગીરી કરવામાં આવ્યું છે. જે સોશિયલ ડિસ્ટન્સિંગનું નિયમ છે એ નિયમ ખૂબ જ કડક રીતે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી રહ્યું છે. આજરોજ 148 વ્યક્તિઓ પાસેથી કુલ 15,500 અને માસ્ક ના પહેરનાર વ્યક્તિઓ પાસેથી કુલ 99 લોકો પાસેથી 9,900 નું દંડ કરવામાં આવ્યું છે. એના સાથે સાથે એક સમગ્ર શહેરમાં જે ખાનગી વાહનો ઉપર અત્યારે પાબંદી છે, છતાં પણ કોઈ કોઈ જગ્યાએમાં જ્યાં જ્યાં પણ કોઈ જાહેરમાં થૂંકવા બદલ કોશિશ કરે છે એમને પણ દંડ કરવામાં આવી રહ્યું છે. સ્વૈચ્છિક સંસ્થાઓને દાતા તરફથી અત્યાર સુધી 1,96,629 કિલો ખાદ્ય સામગ્રી આપવામાં આવ્યું છે અને અત્યાર સુધી મહાનગરપાલિકાને
3,68,31,869 રૂપિયાનું ફાળો પણ મળ્યું છે. અને સુરત મહાનગરપાલિકા દ્વારા એક મોટા પ્રમાણમાં રિલીફ સેન્ટર્સ અને શેલ્ટર હોમ્સ નો વ્યવસ્થા કરવામાં આવ્યું છે. 800 જેટલા વ્યક્તિઓને ભોજનની વ્યવસ્થા કરવામાં આવ્યું છે. 1,271 જેટલા વધારે જરૂરિયાતમંદો વૃદ્ધોને ઘેરે ઘેરે ભોજન પહોંચાડવામાં આવ્યું છે. અને કુલ ઔદ્યોગિક શ્રમિકો અને સ્લમ વિસ્તારના જરૂરિયાતમંદ લોકોના માટે તમામ સ્વૈચ્છિક સંસ્થાઓ આગેવાનોના સાથ સહકારથી 5,50,718 જેટલા લોકોને ભોજન વ્યવસ્થા કરવામાં આવી રહ્યું છે. અને સંપૂર્ણપણે આ એક બહુ મોટા કામગીરી હાથ ધરવામાં આવ્યું છે. અત્યારે જે છે, ખાસ કરીને આપને કહું કે કુલ કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે 42 ટીમો ગઠન કરવામાં આવ્યું છે. ફીવર ક્લિનિક 16 જગ્યાએ શરૂ કરવામાં આવ્યું છે અને એમાંથી આપણને 88 કેસ આપણને જોવા મળ્યું છે, જેને વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે, મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જે ક્લસ્ટર કન્ટેનમેન્ટ વર્ક માટે 154 લોકોને કામગીરી સોંપવામાં આવ્યું છે. અને અત્યારે કમ્યુનિટી સેમ્પલ્સ એક મોટા પાયા ઉપર લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. કમ્યુનિટી સેમ્પલ્સમાંથી આપણને મળ્યું છે કે જે હસન ચાચા છે, એમને એ વોચમેન છે, એ આસિમ્પ્ટોમેટિક છે, કોઈ સિમ્ટમ્સ લક્ષણો જોવા નથી મળતા, છતાં એ કોરોના પોઝિટિવ છે. એવા બીજા બે છે, એટલે કુલ 3 વ્યક્તિઓ એવા છે જે કોરોના પોઝિટિવ છે અને કોઈ પણ લક્ષણ જોવા નથી મળતા. એટલે મેં અગાઉ પણ કીધું હતું, રિસર્ચમાં એસ્ટાબ્લિશ એ થયું છે કે 25% લોકો લક્ષણ ન હોવા છતાં પણ એ લોકો પોઝિટિવ કેરિયર હોઈ શકે, જેને આપણે સાયલેન્ટ કેરિયર કહીએ છીએ. અને એવા 25% લોકોને ખાસ આપણને તકેદારી રાખવાનું છે. એવા લોકો જેટલા લોકો પણ ફોરેન ટ્રાવેલ હિસ્ટ્રી અથવા બીજા બિલ્ડિંગ્સમાં જે કોમન યુટિલિટી સર્વિસીસમાં કામગીરી આપે છે, એ તમામ વ્યક્તિઓનું પણ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચકાસણી કરવામાં આવી રહ્યું છે. અને જે બીજા માઇલ્ડ, મોડરેટ અને ક્રિટિકલ પેશન્ટ્સ છે, એ માઇલ્ડ પેશન્ટ્સ માટે કોવિડ કેર સેન્ટર્સ, મોડરેટ પેશન્ટ્સ માટે કોવિડ હેલ્થ સેન્ટર્સ અને ક્રિટિકલ પેશન્ટ્સ માટે કોવિડ હોસ્પિટલ, જે અત્યારે NCH છે, સિવિલ હોસ્પિટલ અને મિશન હોસ્પિટલ છે, એ પ્રમાણે કામગીરી કરવામાં આવી રહ્યું છે. મિત્રો, આપને કહું કે ખૂબ એક મોટા પ્રમાણ ઉપર અત્યારે શાકભાજી માર્કેટ ઉપર કોઈપણ રીતે ભીડ ના થાય એના માટે 2 મીટરનું સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે સ્ક્વેર્સ કરવામાં આવી રહ્યું છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા. અને અગર સોશિયલ ડિસ્ટન્સિંગ કોઈ વ્યક્તિ ના જાળવે અને હોમમેડ માસ્ક પહેરવામાં ના આવે તો એના માટે જાહેરનામું કરવામાં આવ્યું છે. એ વ્યક્તિઓને 188 હેઠળ FIR પણ કરી શકાય અને એના વિરુદ્ધ જે પેનલ્ટી પણ લેવા માટે આવતીકાલથી શરૂ કરી દેવામાં આવશે. અથવા અગર જે લારી અથવા જે લોકો છે એ લોકો અગર એ એન્શ્યોર ના કરે તો એના લારી પણ જપ્ત કરીને માર્કેટ બંધ કરી દેવામાં આવશે. સ્થાનિક લોકોને, જે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જાળવે એ લોકોને દંડ પણ કરવામાં આવશે. શાકભાજી માર્કેટના ક્રમાનુસાર લાઇનસર લોકો ઊભા રહીને સોશિયલ ડિસ્ટન્સિંગનું 2 મીટરનું ડિસ્ટન્સ રાખે એ ખૂબ જ જરૂરી, નહીં તો આવતીકાલથી ખૂબ કડક પગલાં પણ ભરવામાં આવશે. કોરોના વાયરસને ફેલાવાથી બચવા માટે આપ પોતાના ઘરમાં જ રહો એવું પણ તમામને અપીલ કરવામાં આવ્યું છે. થેન્ક યુ વેરી મચ.